બાળકો, આજે આપણે ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં નવ ફોલ્ડર બનાવતા શીખીશું, બરાબર? તો એના માટે આપણે પહેલા ક્યાં જવાનું છે? સ્ટાર્ટ બટન પર જેવી આપણે ક્લિક કરીએ એટલે અહીંયાથી આપણે ક્યાં જવાનું છે? ડોક્યુમેન્ટમાં. ક્યાં જવાનું છે? ડોક્યુમેન્ટમાં આપણે શું આપીશું? ક્લિક. તો આપણે અહીંયાથી ડોક્યુમેન્ટ લાઇબ્રેરી ઓપન થઈ ગઈ છે. તો હવે આપણે આપણા નામનું નવું ફોલ્ડર બનાવતા શીખીશું. તો અહીંયા આપણે બાળકો દેખાય છે ન્યૂ ફોલ્ડર, અહીંયા છે ન્યૂ ફોલ્ડર. તો આપણે ન્યૂ ફોલ્ડર ઉપર ક્લિક આપીશું. તો જેવી આપણે અહીંયાથી ક્લિક આપીશું તરત જ આપણે અહીંયા નીચે લખાઈને આવશે ન્યૂ ફોલ્ડર. તો અહીંયા બાળકો ન્યૂ ફોલ્ડર લખેલું છે, એને આપણે શું કરવાનું છે? ઘૂસી નાખવાનું છે અને પછી આપણે આપણા ફોલ્ડરનું નામ આપવાનું છે. તો આપણે આપણા ફોલ્ડરનું નામ આપીશું સ્કૂલ. તો આપણે આપણા ફોલ્ડરનું નામ સ્કૂલ અહીંયા ટાઈપ કરી દીધું છે. ટાઈપ કર્યા પછી આપણે આપણો માઉસનો એરો ગમે તે જગ્યાએ લઈ જઈને ક્લિક આપવાની. તો બાળકો અહીંયા આપણા નામનું ફોલ્ડર બની ગયું. ફરીથી કે આપણે આપણે આપણા પોતાના નામનું ફોલ્ડર બનાવવા માટે ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં ન્યૂ ફોલ્ડર ઉપર ક્લિક આપવાની છે. જો ફરીથી ન્યૂ ફોલ્ડર ફરીથી આવી ગયું આપણું અહીંયા, તો અહીંયા શું કરવું લખ્યું છે? ન્યૂ ફોલ્ડર. આને આપણે ડિલીટ કરીએ એટલે કે ભૂસીને આપણે આપણું નામ અહીંયા લખવાનું છે. હા બાળક, એકના એક ફોલ્ડરમાં આપણે ફોલ્ડર આપણે ગમે એટલા બનાવીએ પણ દરેકનું નામ અલગ અલગ આપવાનું છે. એક નામથી બે ફોલ્ડર બને નહીં, બરાબર બાળકો? તો આપણને અહીંયાથી ફોલ્ડર બનાવતા શીખી ગયા. તો હવે આપણે